सत्यमेव रॉयल 2BHK एंड 3BHK लग्जूरियस अपार्टमेंट्स एंड शॉप्स विद कॉमन प्लॉट चिल्ड्रन प्ले एरिया एंड जिम सत्यमेव रॉयल नियर सत्यमेव फेमोसा बिहाइंड प्रमुख नगर खर रोड गांधीनगर सो जो ये मारा आका गाड़ी बंगला पैसा जो ये तमे तो खेडूत छो आ बधु तो तमे जाते ज मेळवी शको छो क्या ना खेडूत एक तरफ तो रस चूसे कीटाणु ऊपर थी ओछो वरसाद टणांग इतना माटे कहूं छू अपनावो आजी सीट्स ना 111 कपास बियारण आना थी मरशे रस चूसे कीटको थी रक्षा अने पाक्षे ओछा वरसाद मा पण सारो मोल एटले ज बीमा राका कपास ना मोल थी जोड़ायेली दरेक समस्या नो बस एक ज उपाय अजी सीट्स ना 111 कपास बियारण शुद्धतानी ओळखाण वाव पंजाबी चाइनीज आणि कॉन्टिनेंटल नो स्वाद व्हाट इट इज एसी आणि नॉन एसी रूम नो सरताज बाळको माटे एक्सलेंट चिल्ड्रन पार्क कॉन्फरेंस कम मैरेज हॉल तेमज बर्थडे पार्टी के कोई पण शुभ प्रसंग नी उजवणी नो एक ज पर्याय होटल नटराज गांधीनगर मौड़ी हाईवे स्वप्न सुश्री वॉटर पार्क पासे देलवाड़ मुजब गुनो नोंधी आगळनी तपास हाथ धरी छे।
આ બનાવના પગલે સુપેડી ગામના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો. અહેવાલ યશવંત દર્શનીયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. નામ મારું રાકેશભાઈ અમૃતભાઈ ભાલોડિયા. હું ઘરેથી બાઇક લઈને જતો હતો બસ સ્ટેન્ડે માવો ખાવા, તો વચમાં પાંચ શખ્સોએ મને રોકીને લાકડી અને છરીનો માર માર્યો. ને તે પછી હું બસ સ્ટેન્ડે ત્યાં તાત્કાલિક નીકળીને મારા દોસ્તારોને મેં ફોન કરીને ચાર જણા મને ધોરાજી દવાખાને એડમિટ કર્યો. ત્યાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે સારવાર કરી ને પોલીસ કેસ કર્યો. અરવલ્લી જિલ્લાના મોડાસામાં યોજાયેલ ઇસરોનું પ્રદર્શન, જેમાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરની કોલેજ કેમ્પસમાં આવેલા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની ઉપક્રમે ઉજવણીના ભાગરૂપે ઇસરો દ્વારા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીન ચંદ્ર આર મોદી, મુખ્ય મહેમાન હિમાંશુ પંડ્યા, ઇસરો અધિકારી તેમજ સુરેન્દ્રભાઈ શાહ, ડોક્ટર નરોત્તમ સાહુ, વિશાલ ગુપ્તા ડીડીઓ અરવલ્લી તેમજ અરવલ્લી જિલ્લા ડીઈઓ અર્જુનસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસ સુધી યોજાનારા આ પ્રદર્શનમાં સેટેલાઇટ શું છે અને તેના ઉપયોગ માહિતી પૂરી પાડવામાં આવનાર છે. પ્રદર્શનમાં સેટેલાઇટના મોડેલ મૂકીને સ્પેસ સાયન્સ શું છે તેની જાણકારી પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નિષ્ણાંત વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવશે. ત્રિદિવસીય પ્રદર્શન જોવા મોડાસા સહિતના આસપાસના તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં આવવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે મોડાસા ખાતે યોજાયેલું પ્રદર્શન ગૌરવપ્રદ કહી શકાય. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. આજે અહીં મોડાસામાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના એક ઉજવણીના ભાગરૂપે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અને ઇસરોનું એક પ્રદર્શન અહીં લાવ્યા છીએ. આ પ્રદર્શનમાં સેટેલાઇટ કઈ રીતના કામ કરે છે, તેના ઉપયોગો, સેટેલાઇટના સ્કેલ ડાઉન મોડલ, લોન્ચ વ્હીકલ જેને રોકેટ કહે છે એના મોડલ મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રોને આ ઇસરો કઈ રીતના કામ કરે છે, સ્પેસ સાયન્સ શું છે અને એનાથી શું ફાયદો થાય છે એ અહીંયા સમજાવવામાં આવશે. સિનિયર સાયન્ટિસ્ટ અમારી સાથે છે, તે વિદ્યાર્થી મિત્રોની જે પણ તકલીફ હશે, જે જિજ્ઞાસા હશે એને જવાબ આપવામાં આવશે. પોરબંદર તાલુકાના માધવપુર નજીક આવેલા પાતા ગામના સ્થાનધામમાં મહંતના આજે ભંડારાના દિવસે મહંતની યાદમાં પાતા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંતભાઈ જાડેજાએ ખાસ હાજરી આપી હતી અને તેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત જનમેદનીએ તેમજ પાતા ગામના અગ્રણીઓએ સૌ સાથે મળીને હોશે હોશે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું, જેમાં 222 મોટર લોહી એકત્ર થયું હતું. આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલું બ્લડ થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે, તેમજ જરૂરિયાતવાળા દર્દીઓને તેમજ ડિલિવરી દરમિયાન જરૂરિયાત મહિલાઓને વિનામૂલ્યે યુદ્ધના ધોરણે રક્ત પૂરું પાડવામાં આવે છે, તેમ પોરબંદરની આશા બ્લડ બેંકના ડોક્ટર કમલભાઈ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું તમામ સંચાલન માધવપુરના માનવતા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને કર્યું હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. એવા શાંતિલાલ મેવાડા સાથે બીજી ન્યૂઝ માધવપુર. કમલ શર્મા, આશા બ્લડ બેંક. આજે પાતા ગામમાં પૂજ્ય શ્રી બાપુના ભંડારામાં સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવે છે અને આજે છેલ્લા 18 વર્ષથી આશા બ્લડ બેંક થેલેસેમિયા બાળકોને દર મહિને 250-300 બોટલ મફત આપે છે અને સાથે સાથે બ્લડ ચડાવી પણ આપે છે. તો એવા બાળકોને જીવનદાન આપવા માટે આજે પાતા ગામમાં અને માધવપુરમાં માનવતા પરિવાર દ્વારા અને બધા સમગ્ર ગ્રામજનો દ્વારા આજે રક્તદાન કેમ્પ
રાખવામાં આવેલું છે. તો તેમાં અત્યારે કેમ્પની શરૂઆત થઈ ગઈ છે. બહુ જોરથી જોઈએ તો 25-30 રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. મને એવું લાગે છે કે આ આંકડો બહુ સારો થઈ જશે ને જેથી કરીને આ બ્લડ ભેગું કરી ને થેલેસેમિયા બાળકોને સાથે સાથે આ ડિલિવરી કેસવાળા બહેનો, ખાસ કરીને ડાયાલિસિસ પેશન્ટ્સ ને એ સિવાયના બીજા એક્સિડન્ટ દર્દીઓમાં અમે આ બ્લડ પૂરું પાડશું. ને ગ્રામજનોને અપીલ છે, એ સિવાય પોરબંદર ડિસ્ટ્રિક્ટે અપીલ છે કે આપણા બહેનભાઈ કે દીકરીને ક્યાંય પણ લોહીની જરૂર પડે તો આશા બ્લડ બેંકમાં અમારો સંપર્ક કરો. અમે તમારી બેન દીકરીને ભાઈને બ્લડ પૂરું પાડવાની જવાબદારી પૂરેપૂરી અમે લઈએ છીએ. અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર અપાયું હતું. વિશેષ વિગત અનુસાર થરાદ તાલુકાના સરવાળના પૂર્વ સરપંચ અને બારોટ સમાજના અગ્રણી વરદાજી બારોટની થરાદ ખાતે નિર્મમ હત્યા થઈ હતી, જેમાં 11 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. કોઈ જૂની અદાલતમાં થયેલ હત્યાને મામલે બારોટ અને અન્ય સમાજ રોષે ભરાયો હતો. સરાજાહે નિર્મમ હત્યાને મામલે મૃતકના નિવાસસ્થાને અગાઉ થરાદ અને વાવ સહિત બારોટ અને અન્ય સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અને આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માંગણી કરી હતી. સરનારના પૂર્વ સરપંચની હત્યા થયાને એક અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં હત્યા કરી નાસી છૂટેલ આરોપી હજુ સુધી પોલીસને હાથ લાગ્યા નથી. જો કે થરાદ અને વાવના અગ્રણીઓ દ્વારા આજે પૂર્વ સરપંચની હત્યા કરી નાસી છૂટેલા આરોપીઓને જલ્દીથી પકડી કડક સજા થાય તેવી માંગણી સાથે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી. સાથે સાથે ગામમાં રહેતા બાળક પરિવારોને પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી. એવા ભીખાલાલ પ્રજાપતિ સાથે નિલેશ પટેલ, એબીજી ન્યૂઝ, પાલનપુર. એલજીપી બારોટ થરાદ. આજ રોજ અમે બારોટ સમાજના અગ્રણી તેમજ બીજા સમાજના અગ્રણીઓ સર્વશ્રી વરદાજી બારોટની નિર્મમ હત્યા તારીખ 8/7/2016 રોજ ગુનેગારો દ્વારા કરવામાં આવી છે. એ બાબતે નિષ્પક્ષ તપાસ થાય અને ઝડપી ગુનેગારોને પકડી પાડે એટલા માટે મહેરબાન ડીએસપી સાહેબને અમે તમામ સમાજના આગેવાનો ભેગા થઈને આવેદનપત્ર આપેલ છે અને મહેરબાન ડીએસપી સાહેબ તરફથી અમને સંપૂર્ણ ખાતરી તથા વિશ્વાસ આપવામાં આવેલ કે નિષ્પક્ષ તપાસ કરી કોઈપણ રાજકીય ઉઠા વગર અને રાજકીય દબાણમાં આવ્યા વગર તપાસ કરી ગુનેગારોને જલ્દીથી જલ્દી પકડી લઈ છે. ભાઈચારાની ભાવનામાં વધારો થાય તે હતો. ઈદ મિલનના આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં બંને કોમના અગ્રણીઓ હાજર રહ્યા હતા. એક તરફ કાશ્મીરમાં કેટલાક તત્વો દ્વારા પોતાના નાપાક ઈરાદાઓને પાર પાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને સમગ્ર ખીણ વિસ્તારમાં કોમી બેમાનસ્ય ફડકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે મોડાસામાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમા આ સદભાવના કાર્યક્રમે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ, અરવલ્લી. આજ રોજ જયારે મોડાસા નગરની અંદર ઈદ મિલનનો કાર્યક્રમ આજે જયારે શરૂ થઈ રહ્યો છે ત્યારે જમાતે હિન્દ ગાયત્રી પરિવાર અને મોડાસા નગરપાલિકા તરફથી એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેનું નામ છે ઈદે મિલન. અને આ ઈદે મિલનમાં આજે જયારે હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો જયારે એકત્ર થઈ અને એક સદભાવનાની ખૂબ સરસ વાતો કરી રહ્યા છે, ત્યારે મારે આ ભારત દેશના લોકોને એક સંદેશો પહોંચાડવો છે કે કાશ્મીરમાં જે તોફાનો થઈ રહ્યા છે ત્યારે મારા મોડાસા નગરના શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો એક એકતાનું ખૂબ સુંદર ચિત્ર રજૂ કર્યું છે, જેનો મને ખૂબ જ આનંદ છે. પોરબંદર તાલુકાના માધવપુર વિસ્તારના ગામોની મુલાકાતે આવેલા કુતિયાના મત વિસ્તારના ધારાસભ્ય કાંધરભાઈ જાડેજાએ લોકોને રૂબરૂ મળીને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા, જેમાં ખાસ કરીને માધવપુર પંથકમાં આડેધડ પ્રવર્તી રહેલા વિસ્તારનો પ્રશ્ન મોખરે રહ્યો હતો, જેથી ધારાસભ્ય કાંધરભાઈ જાડેજાએ માધવપુર પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર કાકરિયાને લોકોની વચ્ચે રૂબરૂ બોલાવીને વિસ્તારનો ઉકેલ લાવી નિકાલ કરવાની ઉપસ્થિતિ જનમેદનીની હાજરીમાં નાયબ ઇજનેરને કડક સૂચના આપવામાં આવી હતી.
આ સિવાયના અન્ય પ્રશ્નો સાંભળી લોકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે અને કોઈ પ્રશ્ન ગમે ત્યારે રજૂઆત કરવા ધારાસભ્ય કાંધરભાઈ જાડેજાએ લોકોને જણાવ્યું હતું. માધવપુર શહેરના બળેજ, મોચા, ગોરસર, પાટા સહિતના ગામોની મુલાકાત દરમિયાન લોકોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી ઉકેલ લાવવામાં આવશે તેમ ઉપસ્થિત જનમેદનીને ધારાસભ્યે ખાતરી આપી હતી. ધારાસભ્યના પ્રવાસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો સાથે જોડાયા હતા. એવા શાંતિલાલ મેવાડા સાથે બીજી ન્યૂઝ માધવપુર. જામકલિયાપુર તાલુકા ખાતે તાજેતરમાં તાલુકાના તમામ સરપંચોની મીટિંગ યોજવામાં આવે જેમાં વિવિધ મુદ્દે મામલતદાર કચેરીએ લેખિતમાં મામલતદારને આવેદન આપવામાં આવે જેમાં જામકલિયાપુર તાલુકામાં સમયસર વરસાદ ના પડતા કરવામાં આવેલ વાવણી નિષ્ફળ ગઈ છે. હવામાન ખાતાની કરવામાં આવેલ આગાહીના કારણે આ તાલુકાના ખેડૂતો દ્વારા 90% વાવણીઓ કરે જેમાં આ મગફળી, કપાસ વગેરેનું વાવેતર કરવામાં આવેલ પરંતુ હવામાન ખાતાની હવા વગર આગાહી સાબિત થવા પામેલ છે જેના કારણે પાક સહિત બિયારણ ખાતર બળી ગયેલ હોવાના કારણે સતત બબે વર્ષથી પીસાતો ખેડૂત આ વર્ષે પણ પીસાવાની રોબત આવી છે તો યોગ્ય વળતર આપવાની માંગ કરેલ તેમજ જમીન માપણીમાં પણ ભારે માત્રામાં છાબરડા સામે આવ્યા છે જેના કારણે હવદિશા માપવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તેને પણ ફરી વખત સુવ્યવસ્થિત માપણી કરવાની પણ માંગ ઉચ્ચારી હતી. તેમજ જામકલિયાપુર તાલુકામાં વર્ષ 2012-2013 બાદના એટીવીટીના તમામ કામો અધૂરા હોય તેને ચાલુ કરવા પીજીપીસીએલની નબળી કામગીરીને કારણે વારંવાર અકસ્માતો બનતા રહે છે તેમાં પણ સુધારો કરવામાં આવે તેમજ અનેક મુદ્દાઓની લેખિતમાં ફરિયાદ કરવામાં આવે આ તમામ મુદ્દા ઉપર ગંભીરતાથી વિચારીને તાત્કાલિક અસરથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી હતી તેમજ વેરી તકે આ કામોનું નિરાકરણ નહીં આવે તો જામકલિયાપુર તાલુકા સરપંચ એસોસિએશન ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવશે તેવી ચિંધી જામકલિયાપુર તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ વિક્રમભાઈ બેલા, ઉપપ્રમુખ લીલાભાઈ મોઢવાડિયા તેમજ હરેશસિંહ દ્વારા ચિંકી ઉચ્ચારી હતી. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધિ સાથે બીજી ન્યૂઝ દ્વારકા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પીવાના પાણીના પાઉચમાં માખી મળી આવતા મોડાસાની બ્લુ વેસ્ટ વોટર પ્લાન્ટ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડ્યો દરોડો. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાંથી પીવાના પાણીના પાઉચમાં માખી હોવાની વિગતો બહાર આવ્યા બાદ સફાળા જાગેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અરવલ્લીના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે મોડાસાના જેઆઈડીસી વિસ્તારમાં આવેલા બ્લુ વેસ્ટ વોટર પ્લાન્ટ પર દરોડો પાડ્યો હતો. સ્થળ તપાસ દરમિયાન અધિકારીઓએ પાણીના પાઉચ, પાણીની બોટલોના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલની ચકાસણી નિયમ મુજબ કરાયા બાદ જો તેમાં કોઈ પણ પ્રકારે આરોગ્યને નુકસાન પહોંચે તેવા તત્વો મળી આવે કે ચોક્કસ ધારા ધોરણ મુજબ પાણીની ગુણવત્તા નહીં હોય તો આ વોટર પ્લાન્ટના કરતા હતા સામે નિયમાનુસાર કાર્યવાહી થઈ શકવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મોડાસા નગરમાં ચાલતા વોટર પ્લાન્ટના પાણીના પાઉચમાંથી માખી મળી આવી હોવાની ગંભીર ઘટના જોતા ઉત્પાદકો દ્વારા કેટલી કાળજી રાખવામાં આવતી હશે તે સ્પષ્ટ જણાઈ આવે છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે બીજી ન્યૂઝ અરવલ્લી. કસારી ગામથી બોલું છું, જેઠામારથી. હવે અમારે આ ચોમાસું શરૂ થવાનો એક મહિનો થઈ ગયો
અને થોડા વરસાદમાં વાવણી પણ ખેડૂતો કરેલી હતી અને વાવણી કરેલ બાદ પણ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો બધાએ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એમાં ગઈ રાત્રે 2 ઇંચ જેટલો વરસાદ, 2 ઇંચથી વધારે પણ હોય એવો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળે. આ વરસાદ લગભગ કેશોદ પંથકમાં પણ છે અને સર્વત્ર હોય એવું લાગે છે. જરૂર ખૂબ મોટા પ્રમાણમાં પડતી હોય છે ત્યારે આજ ડભોઈ તાલુકાના ટીંડી ફાટક વિસ્તારમાં 35 વર્ષ બાદ વીજળી મળતા ત્યાંના રહીશો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ બાબતમાં છેલ્લા કેટલાય સમયથી ટીંડી ગામના રહીશો તેમજ પ્રજા દ્વારા ચૂંટાઈને આવતા સરપંચે તેમજ ડેપ્યુટી સરપંચ કેટલાય સમયથી ભાજપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવતી હતી. આજે ભાજપ સરકારમાં ચૂંટાયેલા ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલને 3.5 વર્ષ વીતી ગયા તો શું અત્યાર સુધી કુંકણા અને નિંદ્રામાં સુઈ રહ્યા હતા કે પછી 2017ની ચૂંટણીમાં વોટની ભૂખ સંતોષવા માટે થઈ રહેલ પ્રયત્ન છે તેવું લોકમુખને ચર્ચાઈ રહ્યું છે. તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો ન હતો પણ દેરાએ દૂરસ્થએ તે કહેવત અનુસાર ભાજપના ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ દ્વારા વીજળીની સમસ્યા દૂર કરવામાં આવી હતી અને જીઈબીના કર્મચારીઓ દ્વારા આજરોજ 69 મકાનોમાં વીજળી પહોંચાડી વર્ષોની સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. જેથી આજરોજ ડભોઈના બાલકૃષ્ણ પટેલ દ્વારા ટીમી ફાટક વિસ્તારમાં રીપિંગ કામે વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો. દેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ. 25 વર્ષની કઈક સમસ્યા હશે એવું જાણવામાં આવ્યું તો છેલ્લા 1 વર્ષથી મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા ટીંબી ફાટકની બાજુમાં જે કઈ ઝુંપડપટ્ટીમાં રહે છે એ લોકોને લાઇટ વિહોના છે, એમને પાવર નથી મળ્યો અને ઘરમાં અંધારું છે ને એની કામગીરી કરવા માટે ડેપ્યુટી સરપંચ શ્રી મહેન્દ્રભાઈ અને ગામના સરપંચ શ્રી વેરીભાઈ એ આખું બીડું ઝડપ્યું. આ ટીંબી ગામ પંચાયતની અંદર આવે છે, ટીંબી ગામ પંચાયતના સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રીએ અને તમામ આગેવાનશ્રીઓએ મારું ધ્યાન દોર્યું કે આ કામગીરી કરવી પડે એવી ખાસ જરૂરિયાત છે. એમને અંધારામાંથી અજવારામાં લાવવાના આ ગતિશીલ ગુજરાતના આનંદીબેન પટેલના એક સંકલ્પ છે. આપણા વડાપ્રધાન અને 30 મહિના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ એક સંકલ્પ હતો કે ઉજાલા ગુજરાત, ઉજાલા ઇન્ડિયા. એ જ રીતે જે અંધારામાંથી ઉજવાળામાં લાવવા માટેની આજે એક ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમની અંદર સહભાગી થયા છે. સહભાગીની અંદર જીઈબીના ડેપ્યુટી એન્જિનિયર શ્રી પાવીવારાજી સાથે તાલુકા વિકાસ અધિકારી તરાટીજી અને તમામ મહાનુભાવો પણ ખૂબ સારો સહયોગ આપી આ સર્વેને અંધારામાંથી અજવાળામાં લાવ્યા છે ને ખરેખર એમની જ્યોત હંમેશા ઝળકી રહે અને આ જ્યોત ગતિશીલ ગુજરાતની અંદર ખૂબ આગળ વધે એવી તમામને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. આજે 69 પરિવારને આપણે લાઇટની શરૂઆત કરી ચૂક્યા છે, 10-15-20 કદાચ બાકી છે, 25 જણ જેવા બાકી છે કે 25ના પર કંઈક કાગળો કંઈક ડોક્યુમેન્ટના અભાવે બાકી છે. એમને પણ આવતા સમયની અંદર આપણે પરિપૂર્ણ કરીશું. કોઈપણ ગામની અંદર ડભોઈ વિધાનસભાના વિસ્તારની અંદર કોઈપણ ગામમાં આ રીતેનું કંઈ અસુવિધા હોય મારું ધ્યાન દોરશે, જરૂર અમને આ રીતેની સુવિધા કરી આપીશું. કોઈ ગામ અંધારામાં ન રહે, કોઈ ગામની અંદર આ રીતે આદિવાસીના મકાનની અંદર લાઇટ ન રહે એની પૂરી વ્યવસ્થા કરવાની આપણે તૈયારી છે. અને ઉજાલા ગુજરાતની અંદર ગેસ કનેક્શનના પણ બીપીએલ પરિવારને જેને કંઈ યાદીમાં આવ્યા છે તમામને હું વિનંતી કરું છું કે આપણે પોતાના ગેસ કનેક્શન મેળવી લેશો, વિના મૂલ્યે આપણે ગેસ કનેક્શન આપવા છે. અને સરકારશ્રીની જયારે યોજના છે આ યોજનાનો પરિપૂર્ણ લાભ સર્વે જન જન સુધી પહોંચે એવો મારો અભિયાન છે. અરવલ્લી જિલ્લાના અનેક તાલુકામાં સારો એવો વરસાદ નોંધાતા લોકોમાં હર્ષની હેલી. અરવલ્લી જિલ્લામાં મેઘરાજે મન મૂકીને વરસવાનું શરૂ કર્યા બાદ સાર્વત્રિક વરસાદ ચાલુ જ રહ્યો છે. જિલ્લામાં વરસાદના આંકડા ધરતીપુત્રોને હરખેલા બનાવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં સૌથી વધુ મેઘરાજ તાલુકામાં 8 ઇંચ કરતા વધુ નોંધાયો છે. આ સિવાય મોડાસા અને માલપુરમાં 4-4 ઇંચ અને બાયડ ધનસુરા તેમજ ભિલોડામાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદથી નદી તળાવો અને નાળાઓ તેમજ વાગાઓમાં નવા નીર આવી જતા જિલ્લામાં પ્રવર્તી રહેલી પાણીની તંગીનો ભર આવી ગયો છે. સતત એકધારા વરસી રહેલા વરસાદથી મેઘરાજ નગર સહિત મોડાસા ધનસુરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સહિતની સમસ્યાઓ સર્જાઈ છે. અરવલ્લી જિલ્લા સહિતના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હોવાથી જિલ્લાનું ડિઝાસ્ટર તંત્ર કોઈ પણ સ્થિતિએ પહોંચી વળવા સજ્જ હોવાનું તંત્ર દ્વારા કહેવાઈ રહ્યું છે. ત્યારે જિલ્લાના તમામ જળાશયોમાં પણ પાણીની સારી એવી આવક નોંધવામાં આવી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે બીજી ન્યૂઝ અરવલ્લી.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માલપુરમાં 4 ઇંચ, મોડાસામાં 4 ઇંચ, ભિલોડામાં 2 ઇંચ, મેઘરજમાં અંદાજે 8 ઇંચ, બાયડમાં 2.5 ઇંચ અને ધનસુરામાં 3 ઇંચ જેવો વરસાદ પડેલ છે. હાલમાં પણ સાર્વત્રિક વરસાદ ચાલુ છે. ભારે વરસાદની આગાહીને કારણે જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા માટેની સૂચના આપેલી છે અને આ વરસાદને થવા છતાં પણ કોઈ જગ્યાએ કોઈ એવી ઘટના કે કોઈ એના સમાચાર નથી અને કોઈ પણ એવી ઘટના બને તો એના માટે થઈને તંત્ર સજ્જ છે. આજે સવારમાં 11:30 થી 11:30 ની વચ્ચે ઘટના બની છે. ઉપરથી સ્લેબ પડ્યો છે અને હાલમાં એક ઘટનાના સમયમાં અમારે કર્મચારી બેન ઉપર નીચેથી ઉપર ચડતા હતા, તરત સ્લેબ પડ્યો. કદાચ એ સ્લેબ કોઈ બેન પર પડ્યો તો જીવ જોખમમાં આવી જાત ને. છેલ્લા કેટલા વર્ષોથી આવી જર્જરી હાથમાં છે? અમે છેલ્લા 16 વર્ષથી આ બિલ્ડિંગમાં રહીએ છીએ. 16 વર્ષ પૂરા કર્યા છે અને 16 વર્ષમાં આજ સ્લેબ પડવાની ઘટના 3 થી 4 વાર બની ચૂકી છે અને એમાં 2 વાર જીવના જોખમ બચ્યા છે. અહીંયા કેટલા કુટુંબો રહેતા હશે? આપણે 12 મકાનો છે, 12 ક્વાર્ટર્સ, 12 રૂમો બારે બાર ભરેલા છે. તેમાં લગભગ 50 જેવી સંખ્યા છે. પહેલા પણ આવી જયારે ઘટના ઘટી હતી ત્યારે અધિકારીએ શું પગલાં લીધા હતા? કોઈ એક્શન નહીં, કોઈ જ પગલાં નહીં. અમે અરજી પણ કરી છે, કાલાવાલા પણ કર્યા છે. એમના નથી અમારા બંગલાની ગટરો સાફ કરાવતા કે નથી વાયરિંગના ઠેકાણા કરાવતા કે નથી કોઈ જાતની સુવિધા આપતા. તમારે શું માંગ છે? એમ અમારે કશું નથી જોતું, કોઈનું જીવ જોખમમાં જાય છે. અમારે એટલું કે અમારે જે અમારે રિપેરિંગ કરાવી આપો. શું નામ તમારું? મારું નામ મંજુબેન. રેડી. આ 11:30 વાગે આ બનાવ બનેલો છે અને એક બેન જાગૃતિબેન પરિસરમાં અંદર પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે એમના માથા ઉપર આ પડેલો છે પથરા બધા. અહીંયા અમે 3 વર્ષથી રહીએ છીએ અને અગાઉ અમે રજૂઆતો કરેલી છે રિપેરિંગ કામ માટેની, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. એ માટે અમે કટિબદ્ધ છીએ, પરંતુ હવે સાચવણી કરવાની છે એ PWD ખાતાએ કરવાની છે. એમને જોવાનું રહે છે કે શું કરવું શું નહીં. એના રહેશોને એવું કહ્યું છે કે છેલ્લા 3-4 વર્ષ પહેલાં રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પણ રિપેરિંગ કરવા પાછળ ખાલી એ લોકોએ કલર મારીને સરકારના પૈસાને ડૂબાડ્યા છે. તો આ બાબતે તમારે શું કહેવું છે? જેટલે સામે રિપેરિંગ થયું નથી. હા, રિપેરિંગ થયું નથી, ખાલી કલર જ કરવામાં આવે. અને અંદરની હાલત કેવી છે? તમે જ્યાં રહો છો ત્યાં અંદર પણ એવું જ છે, બધું નીચે પડે છે. શું નામ તમારું? ઇલા જગદની, સરકારી વકીલ. મોટી સંખ્યામાં લોકોએ હોશે હોશે બ્લડ ડોનેશન કર્યું.
બ્લડ ડોનેશન કેસમાં 222 મોટર લોહી એકત્ર થયું. તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એવી જ રીતે નમસ્કાર.